ગરબાડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર માટે કોંગ્રેસના અગ્રણી નેતા જ્યોતિ આદિત્યનાથ સિંધિયા આવ્યા હતા અને ગરબાડા ગામમાં જાહેર સભાને સંબોધી હતી. દાહોદ જિલ્લાની 6 વિધાનસભા બેઠકો પર કોંગ્રેસ તેમજ ભાજપ પક્ષ દ્વારા મતદારોને રીઝવવા માટે એડી ચૂંટણીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થતા પહેલા કોંગ્રેસ પક્ષના અગ્રણી નેતા જ્યોતિ આદિત્યનાથ સિંધિયા ગરબાડા ગામે પહોંચ્યા હતા. સવારના 11:30 વાગે જ્યોતિ આદિત્યનાથ સિંધિયા હેલિકોપ્ટર મારફતે ગરબાડા ગામે પહોંચ્યા હતા, જ્યાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગરબાડા ગામે બજારમાં જાહેર સભાને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે ભાજપે ખેડૂતો સાથે અન્યાય કર્યો અને ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર મળતું નથી. પાક વીમા યોજનાના નામે ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. ભાજપ સરકારે મધ્યપ્રદેશમાં 6 કિસાનોને ગોળી મારી દીધી. હવે ભાજપ વિકાસના મુદ્દાને છોડીને ફરીથી જાતિવાદનું રાજકારણ રમી રહ્યું છે. ભાજપના રાજ્યમાં બેરોજગારી વધી અને નોટબંધીથી કોઈને ફાયદો થયો નથી. જીએસટી ટેક્સ એ ગબ્બરસિંહ ટેક્સ છે, તેનાથી વેપારીઓ સહિત આમ જનતા પણ પરેશાન છે. હવે એ આશા નહીં થી કે દેશ કે પ્રધાનમંત્રી રાજનીતિ કો ઇસ સ્તર પર લે ગયા. જિન શબ્દો કા પ્રયોગ કિયા જા રહા હૈ, જિસ તરીકે સે ઇલ્ઝામ હમારે પૂર્વ રાષ્ટ્રપતિ હમીદ અંસારી કે ઉપર, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહજી કે ઉપર લાંદે જા રહે હૈ, જો પૂરી તરહ સે ઝૂઠે હૈ, બેબુનિયાદ હૈ. મેં તો કહેતા હું કે પ્રધાનમંત્રી કો ઉનસે માફી માંગની ચાહીએ ઓર દેશ કી જનતા સે માફી માંગની ચાહીએ ઇસ ઝૂઠે પ્રચાર કે આધાર પર. રાજનીતિ મેં સદૈવ એક સ્તર હોના ચાહીએ. કોંગ્રેસ કે નેતા કે દ્વારા જબ પ્રધાનમંત્રી કે વિરુદ્ધ એક ગલત શબ્દ કા પ્રયોગ કિયા ગયા, કોંગ્રેસ ને ઉસી સમય ઉસ વ્યક્તિ કો કારણ બતાઓ નોટિસ દે કે પાર્ટી સે નિલંબિત કિયા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.